અંકલેશ્વરની પ્રતિક ચોકડી નજીક બે બાઇક સવાર ઈસમભાઈએ કાર ચાલકની નજર ચૂકવીને રૂપિયા 1,15,000 સહિત અગત્યના દસ્તાવેજો ભરેલા બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા કાર ચાલકે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી નજીક કાર ચાલકની નજર ચૂકવી બે બાઇક સવારે રૂપિયા 1,15,000ની બેગ ઉઠાવી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખરભડાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક બાઇક સવાર બે સમયે કાર ચાલકની નજર ચૂકવી રૂપિયા 1,15,000 રોકડા અને અગત્યના દસ્તાવેજ ભરેલ બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પિરામણ ગામમાં આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા હરીશભાઈ પરીખ તેમના કાર લઈ JDCમાં આવેલ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા. દરમિયાન પ્રતિમ ચોકડી પાસે બાઇક ઉપર આવેલ બે અજાણ્યા ઇસમોએ કારમાંથી ઓઇલ લીક થઈ રહ્યું હોવાનું જણાવી કાર થોપાવી હતી અને બાદમાં કાર ચાલકની નજર ચૂકવી અંદરથી રૂપિયા 1,15,000 ભરેલ રોકડા અને અગત્યના દસ્તાવેજની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે હરીશભાઈ પરીખે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે ફરિયાદના આધારે પૈસાની ઉઠાંતરી કરનાર તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વિનોદ પટેલ સાથે એમટીવી ભરૂચ. શું નામ આપનું? હરીશ રમણલાલ પરી. શું વ્યવસાય કરો છો? મારી પાસે કંપનીઓની એજન્સી છે, બ્રિટાનિયા, ફિલિપ, અમૂલ. શું ઘટના બની તમારી જોડે? હું ઓફિસથી સાંજે નીકળીને જતો હતો ત્યાં પ્રતિમ ચોકડી આગળ મારી આગળ એક મોટરસાઇકલ ઉભેલી અને એ ગાડી રેસ કરી અને પછી સાઈડમાં નીકળી ગયા, ટ્રાફિક જામ થયો એટલે. અને પછી હું આગળ ગયો ટર્ન મારવા, ત્યાં મને કોઈએ કીધું કે તમારી ગાડીમાંથી ઓઇલ લીકેજ થાય છે. એટલે હું ગાડી સાઈડ પર પ્રતિમથી આગળ સાઈડમાં લીકેજ જોવા ઊભો રહ્યો અને બોનેટ ખોલીને જોવા ગયો, એટલામાં મારી બેગ ચોરાઈ ગઈ. કેટલા રૂપિયા ગયા તમારા? 1,15,000 ફરિયાદ આપી છે તમે? હા, આપી છે. એ લોકો કઈ ભાષામાં બોલતા હતા? ગુજરાતી ભાષામાં બોલતો હતો. અને કેવા જોવાતા હતા તમે? છોકરા યંગ હતા. શું જાણ કરી છે તમે? હા, જાણ કરીને કમ્પ્લેન લખાવી છે.